એક વખત વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ મોડાસામાં સૌથી વધારે 4.25 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે દાહોદમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે. ગોધરા અને વિરમપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સોનગઢ તાલુકામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ગરૂડેશ્વર અને લુણાવાડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ જોડાયા છે. મેહુલ, જણાવશો કે ફરી એક વખત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, શું વધુ અપડેટ મળી રહ્યા છે? આગામી સમયમાં કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે? બિલકુલ, વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 68 તાલુકાઓની અંદર વરસાદ જે છે તે નોંધાયો છે. અને આ જે વરસાદ છે તેમાં સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં થયો છે, કે જ્યાં 4.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ, તો સુરતના ઉમરપાડામાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે. પંચમહાલના ગોધરામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ અને મહીસાગરના વીરપુરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. વરસાદી માહોલ જે છે તે કેટલાક અંશે જે કહી શકાય કે ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. અત્યાર સુધીના વરસાદની જો વાત કરવામાં આવે તો 29% જેટલો વરસાદ રાજ્યની અંદર થઈ ચુક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ 37% સૌરાષ્ટ્રની અંદર થયો છે. 35% જેટલો વિસ્તાર જે છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થયો છે અને 34% કચ્છ જે છે ઝોનની અંદર થયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ જે છે તે ખૂબ ઓછો છે, 18% અને 19% જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે. આવનાર દિવસોની અંદર જે હવામાન વિભાગની આગાહી છે, અનેક જિલ્લાઓ, દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. જી મેહુલ, આભાર.